રાજ્યમાં મોટી સંખ્યામાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા જાહેરમાં ગણેશ સ્થાપન કરાઈ રહી છે અને વ્યક્તિગત ગણેશ સ્થાપન પણ અનેક જગ્યા પર લોકો પરિવારો પોતાના ઘરોમાં કરતા હોય છે. 2021ના ગણેશોત્સવમાં કોવિડ-19ની સ્થિતિને લઈને ધ્યાનમાં આવતા આવા જાહેર સ્થળો તથા વ્યક્તિગત ઘરોમાં ગણેશ સ્થાપનામાં મૂર્તિની ઊંચાઈની મર્યાદા રાખવામાં આવેલ હતી. જાહેર સ્થળોએ થતા ગણેશ સ્થાપના 4 ફૂટની ઊંચાઈ તથા ઘરમાં 2 ફૂટની ઊંચાઈની ગણેશ મૂર્તિની સ્થાપના કરવાની મર્યાદા નિર્ધારિત થયેલી હતી. કોવિડ-19 સંબંધિત તમામ નિયંત્રણો 31 માર્ચ 2022 પછી અમલમાં નથી, તેથી સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓને રજૂઆત કરાઈ હતી. સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા કરાયેલી રજૂઆત ફળી ગઈ હોય અને ગણેશ ઉત્સવમાં કોરોનાના લગાડાયેલા તમામ નિયંત્રણો દૂર કરાયા હોય, જેને લઈ આ વર્ષે ઉત્સાહભેર ગણેશ ઉત્સવ મનાવાશે. જય શ્રી ગણેશ. હું અનિલભાઈ બિસ્કિતવાલા, પ્રમુખ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ. કઈ પ્રકારનું આવખતે આયોજન છે ગણેશ ઉત્સવ લઈને, જાહેરનામું કઈ બહાર કર્યું છે? કોરોના સંક્રમણના લીધે લગભગ 2 વર્ષથી સરકાર દ્વારા ગણેશની પ્રતિમાની ઊંચાઈ બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવતું હતું અને એના લીધે ગણેશ ઉત્સવ નીરસ લોકોને લાગતો હતો અને ધામધૂમથી લોકો જાહેરમાં કાર્યક્રમ કરી શકતા નહોતા. પરંતુ આ વર્ષે સુરત શહેર ગણેશ સમિતિ દ્વારા સંતોની સાથે મળીને ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને, તાના કેબિનેટ મંત્રી શ્રી પુર્ણેશભાઈ મોદીજીને મળીને આ વર્ષે જે વર્ષોથી પરંપરાગત રીતે જે NGT એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના હુકમ મુજબ જે આપણે પહેલાં કરતા હતા ગણેશજીની સ્થાપના, એમાં માટીની 9 ફૂટ અને POP 5 ફૂટ એના આધાર પર અમે એમને રજૂઆત કરી હતી અને એ રજૂઆતના પગલે આજે ગુજરાત સરકાર દ્વારા આજે વર્ષ 2022ના ગણેશ ઉત્સવમાં જે ઊંચાઈની જે ગત વર્ષે 4 ફૂટ હતી તેના બદલે આ વર્ષે સંપૂર્ણ POP 5 ફૂટ અને માટીની 9 ફૂટની છૂટ આપવામાં આવી છે. તે બદલ અમે લોકો ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.